નમસ્કાર, હું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સાવ એક નવા વિષય વિશે વાત કરવી છે. ગુજરાતની ચૂંટણીનો જ વિષય છે, પણ ભાજપની યાદી પહેલી જાહેર થઈ ગઈ છે. 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. કોંગ્રેસની 43 સભ્યોની પહેલા જાહેર થઈ હતી, પછી બીજી 46 સભ્યોની થઈ છે, અને લગભગ ચિત્ર ક્લિયર સ્પષ્ટ થવા માંડ્યું છે, અને હવે ફોર્મ પણ ઉમેદવારો ભરવા માંડ્યા છે. પણ આપની તો લગભગ બધી સીટની યાદી જાહેર થઈ ગઈ છે, એટલે હવે નોમિનેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પણ આ નોમિનેશનમાં મોટા ભાગના પક્ષો એક ચોક્કસ સમયે ફોર્મ ભરવા જાય છે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે એવું શું કામ થાય છે? તમે ભાજપના ગમે તે ઉમેદવારનું જોજો કે 12:39 બપોરે વિજય મુહૂર્તમાં જ ફોર્મ ભરવા જવું એવું પહેલેથી નિશ્ચિત હોય છે. કોઈ પણ સીટ હોય, પછી એ સામાન્ય નવો ઉમેદવાર હોય કે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર હોય, પણ બધા આ નિયમ પાડે છે, ભાજપ હોય કોંગ્રેસ હોય. આપણે ત્યાં ચોઘડિયા મુહૂર્તનું બહુ બધું મહત્વ છે. 24 કલાકમાં સવારે 6 વાગ્યાથી એનો મુહૂર્તનો પ્રારંભ થાય, અને 30 મુહૂર્ત ગણાય છે. એમાંથી 15 મુહૂર્ત એમ કહેવાય છે કે શુભ છે. પણ આ વિજય મુહૂર્તમાં જ નોમિનેશન અથવા તો કોઈ મોટું કામ કરવું હોય તો શું કામ, એની આપણે આજે ચર્ચા કરવી છે. અને એની ચર્ચા માટે આપણી સાથે આજે ભરતભાઈ દુધકિયા છે, રાજકોટના જ જાણીતો ચહેરો છે. એ બોડી લેંગ્વેજના બહુ માસ્ટર છે, સર્ટિફાઈડ ટ્રેનર છે. પણ એમની ઘણી બધી વિશેષતા છે. હું વિશેષતા કહું તો આપણો આ ટાઈમ ટૂંકો પડે, પણ સાવ ટૂંકમાં કહું તો ભરતભાઈ જાદુગર પણ છે, ભરતભાઈ જ્યોતિષના જાણકાર છે, ભરતભાઈ વાસ્તુકલાના પણ જાણકાર છે, અને એવા ઘણા બધા પ્રોજેક્ટ એ પોતે કર્યા છે અને કરી રહ્યા છે. ઘણા લોકો એમની પાસે માર્ગદર્શન લેવા પણ આવે છે. અમારા ખાસ મિત્ર પણ છે, અને મેં તો એમના વિશે લખ્યું પણ છે, એટલે નજીકનો નાતો છે. એટલે આપણે વિજયભાઈને ભરતભાઈને પૂછવું છે એ કે આ વિજય મુહૂર્ત શું છે, અને શા માટે એ મુહૂર્તમાં આ બધા મુહૂર્તિયાઓ ઉમેદવારી પત્ર ભરવા જાય છે, આવું શા માટે? હા કૌશિકભાઈ, તમે સર્વપ્રથમ તો બહુ સારો વિષય સિલેક્ટ કર્યો છે કે જેની ઉપર લગભગ આવી રીતે પત્રકારોએ કોઈ ઓલું કહ્યું હોય એવું બહુ ઓછું છે. પણ સૌથી પહેલા આપણે મુહૂર્ત એટલે શું એ સમજીએ. આપણા પંચાંગમાં 5 અંગ છે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ, બરોબર. એના ઉપરથી આખું પંચાંગ બને. પંચાંગના 5 અંગોમાંથી 10 કલાકે સૂર્ય પાસ થાય, અને એ 10 કલાકે સૂર્ય ચેન્જ થાય, અને એ લગ્નને ચેન્જ કરે. એ બધો ડીપ વિષય છે, પણ આમ મુહૂર્ત તે પ્રમાણે આપણને ખબર પડે કે તેને મુહૂર્ત ચોઘડિયા અને હોરાની ખબર પડે એમાંથી, બરોબર. બપોરે 12 થી 2 વાગ્યા સુધી સૂર્ય દસમ સ્થાનમાં હોય, મીન્સ કુંડળીના 10મા ભાગમાં હોય, એમાંથી પસાર થતો હોય, બરાબર. હવે 10મો ભાવ છે ને, એ કર્મ ધંધાની સફળતા માટેનો જોવાય, બરાબર. એમાંથી એ પાસ થતો હોય. ચોઘડિયું લગભગ 1.5 કલાકનું હોય, રાઈટ. અને હોરા જે છે એ 1 કલાક સુધી હોય. એના સમન્વય જે થાય એમાંથી નીકળે એ મુહૂર્ત થાય, બરાબર, રાઈટ. એટલે
બાર ને એકત્રીસ યાદ રાખજો, બાર ને એકત્રીસ થી એક ને ચોપન એ શુભ શુભ ચોઘર્યું અને વિજય મુહૂર્ત બરોબર, એને અભિજીત મુહૂર્ત પણ કહેવામાં આવે છે. બરાબર બરાબર. હવે આ જે સમય છે ને બરોબર, એ સમયમાં એ સારા કામો થાય. તો ઘણા બધાને એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ચોઘડિયા કેટલા, બરાબર ચોઘડિયા કેટલા હોય? તો કૌશિકભાઈ ચોઘડિયા છે એ સાત ચોઘડિયા હોય. બરાબર. સવારથી સૂર્યોદયથી શરૂ થાય અને સૂર્યાસ્ત પૂરા થાય સાત દિવસના, સાત રાત્રિના હોય. બરોબર. એમ આવી રીતે ચોઘડિયા હોય એટલે એ થાય. એમાં ત્રણ ચોઘડિયા હોય ને એ સારા કહેવાય, શુભ લાભ અને અમૃત. બરોબર. ત્રણ ખરાબ હોય અને એક ચોઘડિયું છે એ ન્યુટ્રલ હોય. બરોબર. હવે જેમ મેં કીધું કે બાર એકત્રીસ થી એક ચોપન એ શુભ ચોઘડિયું છે અને એમાં વિજય મુહૂર્ત આવે છે અને બરાબર આપણા માથા ઉપર 12:39 સૂર્ય આવે. સૂર્ય કેનો દેવ છે કે રાજકીય સફળતા, ધંધાકીય સફળતા, સાંસારિક સફળતા અને જીવનમાં દરેક જગ્યાએ સફળતા આપે એટલે એ 12:39 સિલેક્ટ કરે, કારણ કે ત્યારે બરાબર ઉપર આવી ગયો. મધ્યાને, મધ્યાને જેને કહીએ આપણે. હા બરાબર બરાબર છે. હવે એમાં જે આ વખતે 12:39 મિનિટે કુંડળીમાં કર્મસ્થાનમાં સૂર્યની સાથે શુક્ર છે, રાઈટ? એટલે શુક્ર ગ્રહ કેવો ગયો છે? તો શુક્ર છે એ લાભ, માન સન્માન, ધન અને મોક્ષનો ગ્રહ છે. હવે જો વિજય મુહૂર્તમાં સૂર્યનો પાવર અને સાથો સાથ લાભ, ધન, મોક્ષ અને માન સન્માન આ બધું મળે તો રાજકીય પક્ષોમાં આનાથી વિશેષ શું જોઈએ? અને એટલે વિજય મુહૂર્તમાં જ્યારે ફોર્મ ભરાય ત્યારે મોટા ભાગના ઉમેદવારને પોઝિટિવ સાઈનો મળતી જાય. ઓકે. પણ પણ બરાબર છે ભરતભાઈ, તમે બહુ સરસ વાત કરી. મને લાગે છે કદાચ આ ઉમેદવારોને પણ નહીં ખબર હોય કે 12:39 ફોર્મ ભરવાથી ફાયદો શું થાય, શું કામ ફાયદો થાય. વિજય મુહૂર્તમાં કરે છે બરોબર, ઉમેદવારી નોંધાવે છે બરોબર. પણ મારો એક બીજો સવાલ એ છે કે 12:39 એ સૂર્યની ગતિ મધ્યાને આવે છે એ તમે વાત કરી, પણ 12:39 આંકડાકીય એનું કોઈ મહત્વ ખરું કે નહીં? હા, આમ જોવો તો 12:39 એટલે 1, 2, 3, 9 એવી રીતે ન્યુમરોલોજી મુજબ હવે થોડું જોઈએ તો એક નંબર એ સૂર્યને રિપ્રેઝેન્ટ કરે છે, રાઈટ? એટલે એક નંબર તો એ થયો જેમાં પાવર મળે છે. 2 નંબર છે એ મનને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે જે કામ લોકો દિલથી મનથી કરે અને ઇમોશનલી કે મારે સેવા કરવી છે કે આ, તો એના માટેનું. 3 નંબર છે એ જે રિપ્રેઝેન્ટ કરે છે એ ગુરુ ગ્રહને કરે છે. હવે એ ગુરુ એટલે કમાન્ડ, જે લોકો માને બધું
અને 9 નંબર એ મંગળનો નંબર છે એટલે સખત કામ કરવું સખત મહેનત કરવી હવે તમે જુઓ કે આ આ ન્યુમરોલોજીનું મેજિક પણ કૌશિકભાઈ બહુ મહત્વનું આ ત્રણેયનો ટોટલ કરશો ને આ ચારેયનો 1, 2, 3 અને 9 તો 15 થશે અને એનો ટોટલ કરો એટલે 6 થાય એ ઓલરેડી શુક્ર આવી ગયો શુક્ર એટલે માન સન્માન મોટો ધન લાભ અને બધું જ આવી ગયું લાભનો બરોબર એટલે આ બધાની પાવર જે છે એ ઉમેદવારોને મળશે હવે એક થોડુંક એડિશન કરું આ પ્રશ્ન પૂછ્યો એ પહેલા પણ આજે 11 તારીખ છે 11મો મહિનો છે અને જો આજની તારીખનું પણ મેટિંગ જો 2022 બરોબર હવે 11નો ટોટલ કરો એટલે કેટલો આવ્યો 2 હવે જો 1 અને 1 નંબર સૂર્યનો પાછો 2 આવી ગયો મનનો હવે આ ચારેયનો ટોટલ કરો ને આ બધી 11 11 2022 તો એનો ટોટલ આવે 10 બરાબર એટલે એમાં નંબર 1 આવી ગયો બરાબર બરાબર એટલે ત્યાં પણ સૂર્ય અને ચંદ્ર અને એ બે ને જો કોઈ બેલેન્સ કરે સૂર્ય એટલે રાજા ચંદ્ર એટલે રાણી આ સિમ્પલ ભાષામાં રાજા અને રાણી ને બેલેન્સ કોણ કરે તો બેલેન્સ એને ગુરુ કરે મીન્સ કોઈ ઓથોરિટી વાળા બેલેન્સ કરી શકે અને આપને ખબર છે રાજકીય પક્ષોમાં ઉપરની ઓથોરિટી બધે બેલેન્સ કરતી હોય મને જોયું આજનો સમન્વય પણ હા એટલે રાજકોટના 4 ભાજપના જે ઉમેદવારો હતા એને 11મી 12 ને 39 ના સમયે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા પણ એમણે જે તમે કહો છો આંકડાકીય ન્યુમરોલોજી અને વિજય મુહૂર્ત જે મુહૂર્તની વાત છે એનો યોગ જે થાય છે ગ્રહોનો એ એમને કદાચ ખબર નહીં હોય પણ એક વર્ષોથી સિસ્ટમ ચાલતી આવે છે એને એ ફોલો કરે છે પણ મને એક સવાલ બીજો થાય છે ભરતભાઈ આ આખરી સવાલ કે દરેક ઉમેદવાર વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે માની લો કે ભાજપના ઉમેદવારે ભર્યો કોંગ્રેસના ઉમેદવારે પણ ભર્યો ને આપે પણ ભર્યો ત્રણેય માની લો કે 12 ને 39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે છે તો ત્રણેય જીતી નથી શકવાના તો આને તમે એક એક ઉમેદવાર જીતવાનો છે તો આ ત્રણેયને વિજય મુહૂર્તની એની ગ્રહોની અસર કઈ રીતે સારી થાય ઓછી થાય માઠી થાય એ અંગે તમારું શું કહેવું છે હા એ બહુ જ સમજવા જેવી વાત છે કે ભાઈ હું વિજય મુહૂર્તમાં કામ કરું એટલે વિજય જ થાય એવું જરૂરી નથી હા વિજય મુહૂર્તમાં હું કામ શરૂ કરું ને કે કોઈ સારા મુહૂર્તમાં તો મારા જન્મના ગ્રહો પ્રમાણે અને ન્યુમરોલોજીની તારીખ પ્રમાણે મારા કયા ગ્રહ બળવાન છે એને બુસ્ટઅપ કરે હવે સપોઝ કે વિજય મુહૂર્તમાં મેં ફોર્મ ભર્યું પણ મારા જન્મના ગ્રહો એવા લો છે કે હું રાજકીય ક્ષેત્રે આગળ વધી જ નથી શકવાનો તો મને એ વિજય મુહૂર્ત છે એ ફરવાનું નથી પણ જો મારા ગ્રહો સારા હોય જેમ કે ગ્રહનો પાવર 60% છે બરોબર અને એમાં વિજય મુહૂર્ત નો હું કરું તો બીજા 20% વધી જાય તો મારો 80% પાવર થાય અને મારા કર્મો એટલે કામ જે કરું જેને કહેવાય આપણે પ્રચાર જેવી રીતે થાય એ 20% કામ કરે તો 100% હું પહોંચી શકું રાઈટ એટલે
સારા મુહૂર્તોમાં કામ કરવું ને. તમે જુઓ, લોકો ઘણી વખત પૂરી મેચિંગ કરીને પણ કામ કરતા હોય, લગ્ન કરતા હોય અને ડિવોર્સ થાય, તો એ કર્મ પણ એમાં હોય, કામ કરતું હોય, એની અંદર એના ધર્મના ગ્રહો અને બધા જ કામ કરતા હોય. એટલે એવું નથી કે સારા મુહૂર્તમાં બધા જીતી જ જાય, પણ એને ગુસ્તક મળે. આપણે કહીએ ને સામાન્ય ભાષામાં કે અગ્નિ હોય ને એમાં ઓક્સિજન જો ભેળવો ને તો ઉદીપકનું કામ કરે, એટલે એની ફ્લેમ બહુ સરસ થાય. એમ આ મુહૂર્ત છે એ ઉદીપકનું કામ કરે છે. બહુ બહુ સરસ વાત કરી કે આ મને લાગે છે દરેક ઉમેદવારે આ કાર્યક્રમ સાંભળવો જોઈએ ભરતભાઈ, કે તમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરો એટલે વિજયની ગેરંટી નથી મળતી. આ પહેલું પગથિયું છે, પહેલું પગથિયું તમે ચડો છો, પછી તમારા ખુદના ગ્રહો કેવા છે, તમારો પુરુષાર્થ કેવો છે, તમારું નસીબ કેવું બળ આપે છે, પરિસ્થિતિઓ કેવી હોય છે, આ બધાનું મિલન થાય ત્યારે વિજય તમને વિજય શ્રીને તમે વરી શકો. આ વાત સમજવી જોઈએ. મને બહુ ગમ્યું ભરતભાઈ કે આની સાથે કર્મ અને પુરુષાર્થ જોડાયેલા છે. ખાલી ગ્રહો થી કામ ચાલતું નથી, ખાલી વિજય મુહૂર્ત થી કામ ચાલતું નથી. એટલે ભરતભાઈ તમે બહુ સરસ વાત કરી. ચૂંટણી સાથે સંકળાયેલા દરેક લોકોને આ વાતની માહિતી હશે કે નહીં મને નથી ખબર, પણ આ કાર્યક્રમ થી હવે એમની પાસે આ માહિતી જશે. ભરતભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ માહિતી શેર કરી, આ નોલેજ શેર કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કૌશિકનો કેલિડોસ્કોપનો આ કાર્યક્રમ તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી આવા કોઈ ને કોઈ વિષય સાથે આપણે ફરી મળશું. ભરતભાઈ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કૌશિકભાઈ.